હેલો વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ સાયન્સ ચેપ્ટર નંબર ટેન પ્રકાશનું પરાવર્તન અને વક્રી ભવન વિદ્યાર્થી મિત્રો પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવનમાં આપણે અગાઉના વિડીયોમાં જે અરીસો છે ગોલી અરીસો એની કાર્ટેઝિયન સંઘના પ્રણાલી સાથે સાથે અંતરઘોર અને બહિર્ઘોર અરીસા વડે રચાતા પ્રતિબિંબની કિરણાકૃતિ વિશે સમજી ગયા આજના લેક્ચરમાં આપણે પ્રકાશનું વક્રીભવન એના વિશે સમજીશું તો એ સમજતા પહેલાં આપણે એક વસ્તુ સમજવાની છે એ છે અરીસાનું સૂત્ર કોને કહેવાય તેનું ગાણિતિક સ્વરૂપ લખો તો અરીસાનું સૂત્ર એની વ્યાખ્યા આપણે જોઈએ તો વસ્તુ અંતર યુ પ્રતિબિંબ અંતર વી અને કેન્દ્ર લંબાઈ એફ આ ત્રણ વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર એને અરીસાનું સૂત્ર કહેવાય છે અને અરીસાના સૂત્રનું ગાણિતિક સ્વરૂપ તમે અહીંયા જોઈ શકો છો એકના છેદમાં વી પ્લસ એકના છેદમાં યુ ઇઝ ઇક્વલ ટુ એકના છેદમાં સ્મોલ એફ જ્યાં યુ વસ્તુ અંતર વી પ્રતિબિંબ અંતર અને એફ એ અરીસાની કેન્દ્ર લંબાઈ વિદ્યાર્થી મિત્રો આ જે સૂત્ર છે તમે અહીંયા જેવી જોઈ શકો છો અરીસાનું સૂત્ર જેનું ગાણિતિક સ્વરૂપ એ અગાઉના વર્ષોમાં પાંચ માર્ક્સની થિયરી સાબિત કરવા માટેની આ અરીસાનું સૂત્ર પૂછાતું હતું એટલે અરીસાનું સૂત્ર પહેલાં આપણે સાબિત કરવું પડતું હતું અને એ થિયરી પાંચ માર્ક્સમાં પૂછતા હતા બોર્ડમાં જ્યારે અત્યારે ખાલી આપણે અરીસાનું સૂત્ર કેવી રીતે સાબિત થાય એ નથી સમજવાનું પરંતુ હવે ખાલી અરીસાનું ગાણિતિક સ્વરૂપ જે તમને અહીંયા આપી દીધું છે કે અરીસાનું સૂત્ર કયું તો એકના છેદમાં વી પ્લસ એકના છેદમાં યુ ઇઝ ઇક્વલ ટુ એકના છેદમાં સ્મોલ એફ હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક નવો શબ્દ સમજીએ એ છે મોટવણી તો અરીસાની મોટવણી કોને કહેવાય એના વિશે સમજીએ તો સૌથી પહેલાં તો મોટવણી શબ્દ તમારા માટે નવો છે તો કોઈપણ ગોલીય અરીસાની મોટવણી એટલે શું તો વસ્તુનું પ્રતિબિંબ એ વસ્તુના કદની સાપેક્ષમાં કેટલા ગણું વિવર્ધિત મળે એટલે કે કેટલા ગણું મોટું મળે એ આપણે આ મોટવણી દ્વારા સમજી શકીએ એટલે મોટવણી દ્વારા આપણે શું સમજી શકીએ તો કે વસ્તુનું જે તમને પ્રતિબિંબ મળે છે એ વસ્તુ કરતાં કેટલા ગણું મોટું છે કેટલા ગણું વિવર્ધિત છે એ વસ્તુ આપણે અરીસાની મોટવણી દ્વારા સમજી શકીએ તો મોટવણી જે છે એની વ્યાખ્યા છે પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈનો જે ગુણોત્તર છે ને એને અરીસાની મોટવણી કહેવાય મોટવણીને મેગ્નિફિકેશન એટલે કે સ્મોલ એમ વડે દર્શાવવામાં આવે છે આ સિવાય આપણે ધારી લઈએ કે વસ્તુની ઊંચાઈ ધારો કે એચ છે અને પ્રતિબિંબની ઊંચાઈ એચ ડેસ છે તો અરીસાની મોટવણીનું સૂત્ર તમને આ મળે અરીસાની મોટવણી બરાબર પ્રતિબિંબની ઊંચાઈ ને છેદમાં વસ્તુની ઊંચાઈ એટલે તમારી પાસે તમને સૂત્ર શું મળે તો કે મોટવણી એમ ઇઝ ઇક્વલ ટુ એચ ડેસના છેદમાં એચ આ મોટવણીનું સૂત્ર મળે આ સિવાય આપણે એવું ધારીએ કે મોટવણી જે છે એનું બીજું સૂત્ર પણ આપણે મેળવી શકીએ ધારો કે વસ્તુ અંતર યુ હોય અને પ્રતિબિંબ અંતર વી હોય તો વસ્તુ અંતર અને પ્રતિબિંબ વચ્ચે સંબંધ દર્શાવતા સૂત્ર દ્વારા પણ મોટવણી મળી જાય તો મોટવણીનું બીજું સૂત્ર આપણે આ રીતે મેળવીએ મોટવણી એમ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વીના છેદમાં યુ આગળ માઇનસ શબ્દ કેમ આવે છે કારણ કે અરીસામાં વસ્તુ અંતર એ ડાબી તરફ માપીએ છીએ અરીસો હોય તો અરીસામાં વસ્તુને હંમેશા ડાબી તરફ મૂકીએ એટલે આગળ આપણે માઇનસનું ચિહ્ન લખીએ છીએ એટલે ફરીથી તમને કહું છું કે આપણે મોટવણીના બે સૂત્ર શીખીએ એક ઊંચાઈના સંદર્ભમાં શીખવું હોય તો પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈનો ગુણોત્તર કરો તો તમને મોટવણી મળે અને વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર વચ્ચે સંબંધ દર્શાવતી મોટવણી તો મોટવણી એમ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વીના છેદમાં યુ આ અરીસા માટેની મોટવણી થઈ હવે તમને કહે છે જુઓ કે સામાન્ય રીતે વસ્તુ એ મુખ્ય અક્ષની ઉપર રાખવામાં આવે છે વસ્તુને હંમેશા આ તમારી આ મુખ્ય અક્ષ છે આ અરીસો છે તો મુખ્ય અક્ષની ઉપરની તરફ વસ્તુને રાખવામાં આવે બરાબર વસ્તુ ક્યાં હોય મુખ્ય અક્ષની ઉપર એટલે વસ્તુની ઊંચાઈ ઉપરની તરફ હોય એટલે એને ધન લેવામાં આવે છે બરાબર આ સિવાય આભાસી પ્રતિબિંબની ઊંચાઈ એ પણ ધન આવે આભાસી પ્રતિબિંબ જે મળે છે એની ઊંચાઈ પણ તમને એચ ધન મળશે કારણ કે આભાસી પ્રતિબિંબ ચત્તું મળે અને ચત્તું પ્રતિબિંબની ઊંચાઈ હંમેશા ધન હોય પણ જો તમને વાસ્તવિક પ્રતિબિંબ મળે તો એની ઊંચાઈ ઋણ લેવામાં આવે શા માટે કારણ કે વાસ્તવિક પ્રતિબિંબ ઉલટું મળે અને ઉલટા પ્રતિબિંબની ઊંચાઈ હંમેશા ઋણ લેવામાં આવે આના પરથી આપણે બે શબ્દો સમજીએ મોટવણીનું ઋણ ચિહ્ન મોટવણીનું ઋણ મૂલ્ય એ આપણને વાસ્તવિક પ્રતિબિંબ સૂચવે અને મોટવણીનું ધન મૂલ્ય એ આપણને આભાસી પ્રતિબિંબ સૂચવે એટલે આના પરથી આપણને એટલું તો ખબર પડી કે વાસ્તવિક પ્રતિબિંબ ઉલટું હોય એટલે એની મોટવણી ઋણ અને આભાસી પ્રતિબિંબ ચત્તું હોય એટલે એની મોટવણીનું મૂલ્ય ધન મળે આ સિવાય હવે આપણે આપણો મેઇન ટોપિક જેની શરૂઆત કરીએ એ છે પ્રકાશનું વક્રી ભવન તો પ્રકાશનું વક્રી ભવન એના વિશે થોડી શાબ્દિક માહિતી પ્રાથમિક સમજ ચેપ્ટરની શરૂઆતમાં મેં આપી દીધી છે છતાં પણ તમે જુઓ અહીંયા તમને એક પ્રવૃત્તિ આપી છે એમાં તમને કહે છે કે પાણી ભરેલા કાચના પ્યાલામાં આ વસ્તુ તમે આગળ પ્રેક્ટિકલ અગાઉના ધોરણમાં કરેલો જ છે કે પાણી ભરેલો કાચનો પ્યાલો હોય અને એની અંદર અંસતઃ એટલે કે થોડી ઘણી ડૂબાડેલી પેન્સિલ એને જો અંદર ડૂબાડવામાં આવે તો હવા અને પાણીના આંતરપૃષ્ઠ આગળ તે થોડી વાંકી વળેલી દેખાય છે અવસા માટે આ વસ્તુ તમે રોજિંદા જીવનમાં નાના ધોરણની અંદર પણ આ પ્રવૃત્તિ કરી ગયા છો કે પાણી ભરેલો ગ્લાસ પાણી ભરેલો તમે ગ્લાસ લો છો અહીંયા બહાર અહીંયા હવાનું માધ્યમ છે અને આ પાણીનું માધ્યમ છે આ બે માધ્યમને છૂટી પાડતી સપાટી છે જ્યારે પેન્સિલને તમે પાણી ભરેલા ગ્લાસમાં આ રીતે ડૂબાડો છો ને તો આજે બે માધ્યમો જે અલગ પડે છે ને ત્યાં તમને પેન્સિલ થોડી વાંકી વળેલી દેખાય છે જુઓ આ આ આ પેન્સિલ જુઓ અને આ જુઓ આ આ જગ્યાએ થોડી વાંકી વળેલી દેખાય છે તો એનું કારણ શું શા માટે અહીંયાથી તમને થોડી વાંકી વળેલી દેખાય છે તો અહીંયા તમને કહે છે જુઓ કે પેન્સિલના પાણીમાં ડૂબેલા ભાગ પરથી આવતા પ્રકાશના કિરણો પાણીમાં ડૂબેલો જે ભાગ છે એટલે કે અંદર રહેલો ભાગ ત્યાંથી આવતા પ્રકાશના કિરણો પાણીમાંથી હવાના માધ્યમમાં પ્રવેશે છે એટલે આ ડૂબેલો જે ભાગ છે ને ત્યાંથી આવતા પ્રકાશના કિરણો પાણીમાંથી હવાના માધ્યમમાં પ્રવેશે છે આ તમારું હવાનું માધ્યમ થશે અને આ તમારું પાણીનું માધ્યમ થશે એટલે પાણીમાંથી હવાના માધ્યમમાં પ્રવેશે છે એટલે જ્યારે માધ્યમ બદલાય તો એ જગ્યાએ વક્રી ભવન પામે જે જગ્યાએ મધ્યમ બદલાય ત્યાં પ્રકાશના કિરણો વક્રી ભવન પામે અને વક્રી ભવન બાદ આપણી આંખમાં એ પ્રકાશના કિરણો જે છે એ પેન્સિલના પાણીની બહાર રહેલા ભાગની સરખામણીમાં અંદરની દિશામાંથી આવતા જણાય છે એટલે તમને અહીંયા શું જોવા મળે તો કે વક્રીભવન બાદ આપણી આંખ તરફ આવતા પ્રકાશના કિરણો એ પેન્સિલનો બહાર રહેલો ભાગ હોય ને આ બહાર રહેલો ભાગ એની સરખામણીમાં અંદરની દિશામાંથી આવતા જણાય છે આને કારણે પેન્સિલ હવા અને પાણીના પૃષ્ઠ આગળ તમને થોડી વાંકી દેખાય છે બરાબર અંદરથી આવતા પ્રકાશના કિરણો પાણીમાંથી જ્યારે હવાના માધ્યમમાં પ્રવેશે ને તો એનું ભવન થાય અને તમારી આંખમાં પ્રવેશે એટલે આ સપાટી પાસે પેન્સિલ તમને થોડી વાંકી વળેલી દેખાશે તો પેન્સિલ થોડી વાંકી વળેલી દેખાય એનું કારણ પણ છે પ્રકાશનું વક્રી ભવન હવે એના પછી કેટલીક અગત્યની નોંધ આપી છે એ ખાલી જાણકારી માટે છે એમાં તમને કહે છે કે આ વસ્તુ તમે ક્યારેક અનુભવ કર્યો હશે કે અક્ષરોની ઉપર કાચનો સ્લેબ અથવા કાચનો કોઈ ટુકડો એને રાખી દેવામાં આવે અને પછી જો અક્ષરોને જોવામાં આવે ને તો અક્ષરો ઉપર તરફ ખસેલા તમને દેખાશે આ વસ્તુનો અનુભવ કર જો તમારા ઘરે કાચનો સ્લેબ હોય તો એને અક્ષરો પર મૂકી અને પછી તમે એને જોવાનો પ્રયત્ન કરશો ને તો અક્ષરો તમને ઉપરની તરફ ખસેલા દેખાય છે આ સિવાય પાણી ભરેલા કાચના પ્યાલામાં તમે સિક્કો નાખો એ પણ સિક્કો તમને શું જોવા મળે તો કે ઉપરની તરફ ખસેલો તમને દેખાય છે આ સિવાય પાણી ભરેલા કાચના પ્યાલામાં તમે લીંબુ નાખીને જુઓ તો પણ લીંબુ તેના મૂળ કદ કરતાં મોટું દેખાય છે બરાબર તો અહીંયા તમને એવું કહે છે કે અલગ અલગ માધ્યમોની જોડ માટે આ પ્રકારની અસર તમને અલગ અલગ જોવા મળે કાચના સ્લેબમાં અક્ષરો ઉપરની તરફ દેખાયા લીંબુ નાખ્યું તો એ મોટું દેખાયું એટલે અલગ અલગ માધ્યમમાં આ જે માધ્યમની જે જોડ હોય ને એમાં જુદી જુદી અસર તમને જોવા મળે છે હવે અહીંયા તમને કહે છે જુઓ કે દાખલા તરીકે હવા અને પાણીની જોડ કરતાં હવા અને પાણીનું માધ્યમ તમે લો છો એની જોડ કરતાં હવા અને કેરોસીન કે પછી ટર્પેન્ટાઇન એની જોડ માટે પેન્સિલનું વાંકા વળવાનું પ્રમાણ અલગ હોય એટલે આપણે બે માધ્યમો લઈએ હવા અને પાણીનું માધ્યમ હોય એમાં પેન્સિલ તમે રાખો ને જે વાંકી વળે છે તો એના કરતાં હવા અને કેરોસીન લીધું હોય તો એમાં પેન્સિલનું વાંકા વળવાનું પ્રમાણ કંઈક અલગ હોય છે કેમ તો કે માધ્યમો જુદા જુદા છે માધ્યમો બદલાય છે એટલા માટે આ સિવાય આપણે તળિયે સિક્કો ધરાવતા કાચના પ્યાલા હોય એમાં પાણીને બદલે જો કોઈ બીજું પ્રવાહી મૂકી દેવામાં આવે ને તો સિક્કા ઉપરની તરફ ખસવાનું પ્રમાણ પણ બદલાઈ જાય છે આપણે જોયું કે પાણી ભરેલું ગ્લાસ હોય ને એમાં સિક્કો નાખો છો તો સિક્કો તમને બાજુમાંથી જોતાં ઉપર તરફ ખસેલો તમને સ્થાનાંતર પામેલો દેખાય છે પણ જો તમે એ કાચના પ્યાલામાં સી પાણીની જગ્યાએ જો અન્ય કોઈ પ્રવાહી મૂકેલું હોય ને ભરેલું હોય તો તમારો એ સિક્કો એ ઉપર તરફ ખસવાનું જે પ્રમાણ છે એ પણ બદલાઈ જાય છે એટલે આ બધું સાના પર આધાર રાખે તો કે માધ્યમ પર આધાર રાખે છે આના પરથી આપણે કહી શકીએ કે પ્રકાશ ત્રાંસી દિશામાં એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં ગતિ કરે છે અને બીજા માધ્યમમાં પ્રકાશના પ્રસરણની દિશા પણ બદલાય છે અને આ બે માધ્યમોને જોડતી સપાટી આગળ થાય છે શું થાય તો કે પ્રકાશનું ત્રાસું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં ગતિ કરે ત્યારે માધ્યમ જ્યાં બદલાય ત્યાં પ્રકાશ જે છે એના પ્રસરણની દિશા પણ બદલાય ધારો કે આપણી પાસે બે માધ્યમ છે આ હવાનું માધ્યમ છે અને આ પાણીનું માધ્યમ છે તો જ્યારે પ્રકાશ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં ગતિ કરે ને ત્યારે આ બે માધ્યમને અલગ કરતી સપાટી પાસે પ્રકાશના પ્રસરણની દિશા પણ બદલાય એટલે આપણને થોડું વાંકું વળતું દેખાય આ બધું જ થવાનું કાચના સ્લેબવાળું તમે જોયું અક્ષરો મોટા દેખાવા કાચના પ્યાલામાં સિક્કો ઉપરની તરફ ખસેલો લાગવો આ સિવાય પાણી ભરેલા કાચના ગ્લાસમાં લીંબુની સાઇઝ મોટી લાગવી આ બધા જ પાછળનું મેઇન મુખ્ય રીઝન પ્રકાશનું વક્રીભવન હવે એના આધારે આપણે એક શબ્દ સમજીએ પ્રકાશનું વક્રી ભવન એટલે શું તો વિદ્યાર્થી મિત્રો પ્રકાશના વક્રી વ્યાખ્યા આપી છે તમને જે વ્યાખ્યા યાદ રહે એ તમે અંદર લખી શકો તો પહેલી વ્યાખ્યા આપણે જોઈએ તો એની અંદર આપ્યું છે જુઓ તમે કે જ્યારે પ્રકાશનું ત્રાસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે છે ત્યારે બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પાસે એ એની પ્રસરણની દિશા બદલાય છે આ ઘટનાને આપણે પ્રકાશનું વક્રીભવન કહીએ છીએ એટલે જ્યારે પ્રકાશનું કિરણ પ્રકાશનું જે કિરણ છે એ શું થશે તો કે જ્યારે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે ને ત્યારે એની જે પ્રસરણની દિશા છે એ બદલાઈ જાય છે અને બે માધ્યમોને આ ધારો કે આપણા બે માધ્યમો છે તમે અહીંયા જોઈ શકો છો આપણું ઉપરનું પહેલું માધ્યમ અને આ નીચેનું બીજું માધ્યમ એટલે પ્રકાશનું કિરણ જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે ત્યારે બે માધ્યમોને છૂટી પાડતી આ જે સપાટી છે ત્યાં એના પ્રસરણની દિશા બદલાઈ જાય છે એને આપણે પ્રકાશનું વક્રી ભવન કહીએ છીએ આ સિવાય બીજી વ્યાખ્યા જ્યારે પ્રકાશનું ત્રાસું કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં ગતિ કરે છે ત્યારે બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પાસે એ થોડું વાંકું વળે છે એના પ્રસરણની ઈસા બદલાય છે અથવા વાંકું વળે છે તો પ્રકાશના વાંકા વળવાની ક્રિયાને પણ પ્રકાશનું વક્રીભવન કહે છે અને ત્રીજી વ્યાખ્યા એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશતા પ્રકાશના ત્રાંસા કિરણની ઝડપ બદલાય છે પરિણામે બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પાસે એના પ્રસરણની દિશા પણ બદલાય છે એટલે જ્યારે પ્રકાશનું કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે ને તો પ્રકાશ ત્રાંસાક પ્રકાશનું જે ત્રાંસુ કિરણ છે એની ઝડપ બદલાય અને ઝડપ બદલાવાને કારણે બે માધ્યમને છૂટી પાડતી સપાટી પાસે એની પ્રસરણની દિશા બદલાય અથવા તો એ વાંકું વળી જાય આ ઘટનાને પણ પ્રકાશનું વક્રીભવન ભવન કહે છે તો એ ત્રણ વ્યાખ્યા અગત્યની છે તમને જે યાદ રહે એ તમારે યાદ રાખવાની છે હવે એના પછી આપણે નવો ટૉપિક લઈએ કે કાચનો લમઘન તમે બધાએ જોયો હશે લેબોરેટરીમાં આ વસ્તુ તમને મેડમે બતાવ્યું છે આ પ્રકારનો કાચનો લમઘન હોય તો કાચનો જે લમઘન છે એ કાચના લમઘન ચોસલા વડે પ્રકાશનું વક્રીભવન ભવન સમજવાનું છે અને પાશ્વીય સ્થાનાંતર કોને કહેવાય એ સમજવાનું છે હવે એના માટે તમારે શું કરવું પડશે તો કે કાચના લમઘન ચોસલા એના વડે પ્રકાશનું વક્રીભવન ભવન સમજવા માટે સૌથી પહેલાં તો તમારે એક પ્રવૃત્તિ કરવાની છે એ પ્રવૃત્તિમાં તમે શું કરશો તો કે સૌથી પહેલાં તો તમારે એક ડ્રોઈંગ બોર્ડ લેવાનો છે અને એના પર ડ્રોઈંગ પીનોની મદદથી એક સફેદ કાગળ લગાવી દેવાનું છે એટલે તમે આ રીતે એક તમારું ડ્રોઈંગ બોર્ડ લેશો આ ડ્રોઈંગ બોર્ડ પર ડ્રોઈંગ પિનની મદદથી તમારે શું કરશો તમે તો કે એના ઉપર ડ્રોઈંગ પિનની મદદથી સફેદ કાગળને લગાવી દેવાનું છે હવે શું કરવાનું તો કે પેન્સિલથી લંબઘનની સીમાઓ અંકિત કરવાની એટલે ધારો કે તમે આ કાચનો લમઘન અહીંયા મૂકી દીધો તો પેન્સિલની મદદથી આ કાચના લમઘનની જે સીમા છે એને તમારે બોર્ડર પેન્સિલથી બનાવી અથવા દોરી દેવાની એને તમારે શું કરવાના તો કે એ બી સી અને ડી એવા નામ આપી દો પેન્સિલથી ચાર અસમાન ટાંકણી હવે લેવાની છે એમાં બે ટાંકણીઓ ઈ અને એફ એવી રીતે શિરોલંબ ગોઠવો કે જેથી તેમને જોડતી રેખા એ સપાટી એ સાથે કોઈ ખૂણો બનાવે બરાબર શું કીધું છે બે ટાંકણીઓ ઈ અને એફ એવી રીતે તમે લગાવો કે તેમને જોડતી રેખા એબી સાથે કોઈ ખૂણો બનાવે તો અહીંયા તમે જોઈ શકો છો જુઓ કે તમે બે ટાંકણીઓ લીધી છે અહીંયા એક ઈ અને એફ આવી બે ટાંકણીઓને એવી રીતે તમારે શિરોલંબ ગોઠવવાની છે કે જે એબી સાથે ચોક્કસ પ્રકારનો ખૂણો બનાવે બરાબર હવે એ જ રીતે તમને શું કીધું છે તો કે ટાંકણીઓ ઈ એફના પ્રતિબિંબો એ લમગનની વિરુદ્ધ સપાટી પર તમે જુઓ બીજી બે ટાંકણી જી અને એચ લેવાની અને એને એવી રીતે લગાવો કે જી એચ ઇ એફના પ્રતિબિંબની સીધી રેખામાં હોય એટલે અહીંયા તમને શું કહેવા માંગે છે ખબર તમે અહીંયા ઈ અને એફ નામની બે ટાંકણીઓ લગાવી દીધી હવે આ ઈ અને એફ ટાંકણીને તમારે આ કાચનો જે લમઘન છે એ કાચના લમઘનમાંથી બીજી દિશામાંથી જોવાનો પ્રયત્ન કરો આ બાજુથી જોવાનો પ્રયત્ન કરો બરાબર તો ઈ અને એફના પ્રતિબિંબ તમને જ્યાં દેખાય એ જ દિશામાં તમને ઈ અને એફના પ્રતિબિંબ તમે અહીંયાથી જોશો તો દેખાશે તો ત્યાં તમે બીજી બે ટાંકણી લગાવો જી અને એચ અને આ ટાંકણી એવી રીતે લગાવવાની કે ચારે ચાર ટાંકણીઓ એક જ દિશામાં તમને દેખાય તમે લમગનમાંથી ચારે ચાર ટાંકણીઓને જોશો ને તો ચારે ચાર ટાંકણીઓ લમગનમાંથી એક જ દિશામાં લગાવેલી હોય એ પ્રકારનું તમને દેખાવું જોઈએ હવે શું કરવાનું છે તો કે ટાંકણીઓ તથા લમઘન ચોસલાને ઉપાડી લો ટાંકણીઓ ઈ અને એફ એની અણીના સ્થાનોને જોડો અને એબી સુધી લંબાવો શું કીધું જુઓ તમે આ ઈ અને એફની ટાંકણીઓને જોડી અને એને ક્યાં સુધી લંબાવો તો કે આ તમારું એ બી છે ને ત્યાં સુધી લંબાવો બરાબર અને ત્યાં જે છેદે છે એ ટાંકણીઓ એને ઓ નામ આપો તો તમે અહીંયા જોઈ શકો છો કે ઇફ એ ને જે જગ્યાએ મળે છે ત્યાં ઓ નામ આપો એ પણ તમે આપી દીધું હવે એ જ રીતે બીજી બે ટાંકણીઓ જી અને એચ જે છે એને પણ એકબીજાને છેદે એ રીતે તમારે લંબાવવાની છે અને એ જ્યાં છેદે ત્યાં પણ તમારે ઓ નામ આપવાનું છે એટલે તમે જોશો તો આ જી અને એચ નામની ટાંકણીમાંથી જે રેખા દોરો છો એ પણ સીડીને ઓ બિંદુ પાસે છેદે છે બરાબર હવે અહીંયા આવ્યું ઓ ડેશ અને આ તમારું ઓ આ બંનેને જોડતી એક રેખા છેલ્લે દોરી દેવાની જુઓ બિંદુ ઓ અને ઓ ડેસને જોડો એટલે તમે સૌથી પહેલાં શું કર્યું તો કે ઈ અને એફ નામની જે ટાંકણી છે એને જોડી દીધી એને એ બી સુધી લંબાવી દીધી આ બંને ટાંકણીઓ એ બીને જે બિંદુ પાસે છે દે ત્યાં તમે ઓ નામ આપી દીધું પછી એ જ રીતે જી અને એચ નામની ટાંકણી એકબીજા સાથે લંબાવો અને સીડી પાસે સીડી સુધી એને લંબાવવાનું સીડી પાસે આ જી અને એચ ટાંકણી જ્યાં છે દે એને ઓડેસ નામ આપો પછી ઓ અને ઓડેસ એ બંનેને જોડી દો બરાબર હવે તમને શું કહે છે જુઓ ઓ આગળની રેખા ઓ આગળથી આ તમારો ઓ ત્યાંથી એબી જે છે એને લંબ દોરો એ લંબ આ રહ્યો ટૂટક રેખા દ્વારા બતાવ્યો છે એન એનડેસ અને એ જ રીતે ઓડેસ આગળ એટલે આ તમારું ઓડેસ ઓડેસ આગળ પણ આ તમારી સીડીને એક લંબ દોરો એ લંબને કીધો છે એમ એમ એમડેસ વળી ઓપી ને લંબ ઓએલ દોરો તો તમે અહીંયા ઓપી ક્યાં આપેલું છે તમે જુઓ ચલો ઓપી અહીંયા તમે જોઈ શકો છો આ તમારું ઓપી કહેવાશે ઓથી આ તમારું આ આપાત કિરણ જેની ઓરિજિનલ દિશામાં તમારે લંબાવાનું છે બરાબર શું આવશે આકૃતિની અંદર આ તમારું આપાત કિરણ જે કહેવાય ને એ એની મૂળ દિશા છે ને એમાં તમારે આ રીતે લંબાવાનું છે ત્યાં તમે પી લખ્યો છે તો અહીંયા આ જે ઓપી છે આ ઓપીને લંબ ઓ એલ દોરો એટલે તમે સૌથી પહેલાં કિરણ દોર્યું આપાત કિરણ દોર્યું એ એબી પાસે ઓ બિંદુએ એકબીજાને મળે એવી રીતે તમે આ બીજું કિરણ બે ટાંકડીઓને જોડીને દોર્યું એ સીડી પાસે ઓડેસ બિંદુએ મળે પછી ઓ અને ઓડેસને જોડતી રેખા દોરવાની પછી ઈ એફ નામની જે કિરણ છે એની જે અસલ દિશા છે એને આગળની તરફ લંબાવો અને એને પી નામ આપો અને આ ઓપી ને લંબ એવો ઓ એલ દોરો બરાબર એટલે તમારી આકૃતિ રેડી થઈ ગઈ હવે આકૃતિ તમે જે પ્રમાણે રેડી કરી એમાં તમે જોશો તો બહાર હવાનું માધ્યમ છે અને અંદર કાચનું માધ્યમ છે પાછું નીચે બહાર હવાનું માધ્યમ છે આ તમારું કાચનું લંબઘન છે બરાબર આ તમારું આપાત કિરણ કહેવાય ઈ એફ પછી અહીંયાથી બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પાસેથી પ્રકાશનું કિરણ થોડું વાંકું વળે એને વક્રીભૂત કિરણ કહેવાય અને એ વક્રીભૂત કિરણ આ પાછી બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પાસેથી લમગનની બહાર નીકળી જાય એને નિર્ગમન કિરણ કહેવાય છે એટલે ત્રણ કિરણ છે આપાત કિરણ વચ્ચે વાંકો વળે વક્રીભૂત કિરણ અને લમઘનની બહાર નીકળે નિર્ગમન કિરણ હવે એના આધારે તમને અવલોકન શું અવલોકનો તમને આ પ્રવૃત્તિમાં જોવા મળ્યા એના વિશે કીધું છે તો કે પ્રકાશનું કિરણ ઈ પ્રકાશનું કિરણ ઇ એફ એ ઓ આગળ હવામાંથી કાચના માધ્યમમાં પ્રવેશે છે એટલે ત્યાં એનું પ્રથમ વક્રી ભવન થાય છે કોનું તો કે આ રહ્યું પ્રકાશનું કિરણ ઈ એફ એ આ હવામાંથી કાચના માધ્યમમાં પ્રવેશે એટલે ઓ બિંદુ પાસે એનું પ્રથમ વક્રી ભવન થાય છે પછી તમે જુઓ ઓડેસ આગળ પ્રકાશનું કિરણ કાચમાંથી હવામાં જાય છે અને જીએચ સ્વરૂપે એ કિરણ જે છે એ હવામાં ગતિ કરે છે ત્યાં એનું બીજું વક્રી ભવન થાય છે ક્યાં તો તમે અહીંયા જોઈ શકો છો ઓડેસ આગળ આ ઓડેસ પાસે એ કિરણનું પાછું વક્રીભવન થાય છે કારણ કે આ સીડી બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર અંદર અંદર કાચનું માધ્યમ અને બહારનું હવાનું માધ્યમ એટલે માધ્યમ બદલાયું તો ઓડેસ પાસે બીજું એનું વક્રીભવન થયું અને પછી એ કાચના ચોસલાની બહાર નીકળી જશે એટલે અહીંયા તમે જોશો તો પ્રકાશનું કિરણ એક ઓ બિંદુ પાસે વક્રીભવન પામે છે એ પ્રથમ વક્રીભવન આ સિવાય ઓડેસ આગળ વક્રીભવન પામે છે એ એનું બીજું વક્રીભવન છે આ સિવાય તમને એમ કહે છે જુઓ કે તમારો આપાત કોણ અને નિર્ગમન કોણ આ બંનેના મૂલ્યો પણ સમાન છે અને નિર્ગમન કિરણ એ આપાત કિરણની મૂળ દિશાને સમાંતર પરંતુ આપાત કિરણ જે છે એ તમે જોઈ શકો છો જુઓ આપાત કિરણ નિર્ગમન કિરણ એ આપાત કિરણની જે મૂળ દિશા છે એને સમાંતર પરંતુ પાછળની તરફ ખસેલું જોવા મળે છે સહેજ એ કઈ રીતે એ વસ્તુ અહીંયા બતાવું છું સૌથી પહેલા તો આ આપાત કોણ કહેવાય આઈ આપાત ખૂણો અને આ નિર્ગમન કોણ નિર્ગમન કિરણ લંબ સાથે જે ખૂણો બનાવે નિર્ગમન કોણ અને આપાત કિરણ લંબ સાથે ખૂણો બનાવે આપાત કોણ તો નિર્ગમન કોણ અને આપાત આપાતકોણના મૂલ્યો સરખા હોય છે સાથે સાથે આપાત આપાતકિરણની દિશા એટલે આ તમારું આપાત કિરણ અને આ તમારું નિર્ગમન કિરણ તો નિર્ગમન કિરણની દિશા નિર્ગમન કિરણ જે છે એની દિશા આપાત આપાતકિરણને સમાંતર જ છે જે દિશામાં આપાત કિરણની દિશા છે એ જ દિશામાં તમને નિર્ગમન કિરણ દેખાય છે પરંતુ આપાત કિરણની દિશામાં તો ખરું નિર્ગમન કિરણની દિશા પરંતુ આપાત કિરણ કરતાં થોડું પાછળની તરફ ખસેલું લાગે છે એટલે તમારા કિરણની મૂળ દિશા આ છે એનાથી થોડું આટલું નિર્ગમન કિરણ પાછળની તરફ ખસેલું સ્થાનાંતર થતેલું જોવા મળે છે તો આ જે નિર્ગમન કિરણ છે ને એ તમને આપાત કિરણની દિશામાં મળ્યું પણ આપાત કિરણની દિશા કરતાં થોડું પાછળની તરફ ખસેલું જોવા મળે છે એને નિર્ગમન કિરણનું પાશ્વીય સ્થાનાંતર તરીકે ઓળખવામાં આવે છે એટલે આપાત કિરણની દિશાથી નિર્ગમન કિરણ થોડું પાછળની તરફ ખસેલું જોવા મળ્યું એટલે એને એનું પાશ્વીય સ્થાનાંતર કહેવાય છે હવે એના પરથી નિર્ણય લીધો છે એ લોકોએ કે પ્રકાશનું કિરણ જ્યારે પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં પ્રવેશે ને પાતળું માધ્યમ એટલે કે હવા અને ઘટ્ટ માધ્યમ એટલે કે કાચ તો લંબ તરફ એ વાંકું વળે છે કઈ રીતે આવશે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં પ્રવેશે ત્યારે આ સપાટી સાથે દોરેલો લંબ તો એ લંબ તરફ થોડું વાંકું વળે લંબ તરફ વાંકું વળશે અને બીજું પ્રકાશનું કિરણ જો ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય એટલે કાચમાંથી હવાના માધ્યમમાં જાય તો એ લંબથી દૂર જતું હોય એવું તમને લાગે એટલે આ બહુ અગત્યની વસ્તુ છે પ્રકાશનું કિરણ પાતળામાંથી ઘટ્ટ માધ્યમમાં જાય તો એ લંબ તરફ વાંકવું પડે અને પ્રકાશનું કિરણ જો ઘટ્ટમાંથી પાતળા માધ્યમમાં જાય તો એ લંબથી દૂર જતું હોય એવું લાગશે આના પરથી તમને એવું કહે છે કે નિર્ગમન કિરણ આપાત કિરણને સમાંતર તો મળ્યું પરંતુ એ પ્રકાશનું કિરણ એટલે કે નિર્ગમન કિરણ આપાત કિરણથી પાછળની તરફ ખસેલું જોવા મળ્યું તો નિર્ગમન કિરણ આપાત કિરણથી તમને જે આ પાછળની આ આપાત કિરણની દિશાથી નિર્ગમન કિરણ આટલું જે પાછળ જોવા મળ્યું ને એને એનું પાશ્વીય સ્થાનાંતર કહે છે એટલે કાચના લમઘન ચોસલા એના વડે પ્રકાશના કિરણનું વક્રીભવન પણ જોયું અને સાથે સાથે પાશ્વીય સ્થાનાંતર પણ જોયું એટલે તમને કોઈ પૂછે પાશ્વીય સ્થાનાંતર એટલે શું તો કે આપાત કિરણ એને કાચના લમઘનમાં તમે આપાત કર્યું તો એનું બે વાર વક્રીભવન થયું એ તો તમે શીખી લીધું પણ સાથે સાથે જે કાચની બહાર નીકળતું નિર્ગમન કિરણ છે ને એ નિર્ગમન કિરણ આપાત કિરણને સમાંતર દિશામાં તો જાય છે પણ આપાત કિરણની દિશાથી પાછળની તરફ ખસેલું તમને જોવા મળે છે એટલે એવું કહેવાય કે પ્રકાશનું કિરણ જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે ને ત્યારે બહાર નીકળતું નિર્ગમન કિરણ એ આપાત કિરણથી પાછળની એટલે કે આપાત કિરણની દિશા આપાત આપાતકિરણની જે મૂળ દિશા છે એના કરતાં પાચનની તરફ તમને ખસેલું મળે છે એને નિર્ગમન કિરણનું પાશ્વીય સ્થાનાંતર તરીકે ઓળખાય છે હવે એના આધારે ક્વેશ્ચન સમજવાનો છે એ છે પ્રકાશનું વક્રી થવાનું મુખ્ય કારણ શું તો કે પ્રકાશનું વક કિરણ જ્યારે એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં ગતિ કરે ને તો એની ઝડપ બદલાય છે અને એને કારણે પ્રકાશનું વક્રીભવન થાય છે એટલે માધ્યમ બદલાય ને તો પ્રકાશનું વક્રીભવન થાય એના પછી છે પ્રકાશનું વક્રીભવન જે રીતે પ્રકાશનું પરાવર્તન થવા માટેના પણ કેટલાક નિયમો હતા એવી રીતે પ્રકાશનું વક્રીભવન થવા માટેના પણ કેટલાક નિયમો છે તો પ્રકાશનું વક્રીભવન પણ ચોક્કસ નિયમોને અનુસરે છે તો એમાં પહેલો નિયમ છે આપાત કિરણ વક્રીભૂત કિરણ અને બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પાસે દોરેલો લંબ એક જ સમતલમાં આવેલા હોય છે એટલે ધારો કે આ આપણું બે માધ્યમને છૂટી પાડતી સપાટી છે તો આ તમારું આપાત કિરણ આ તમારું વક્રીભૂત કિરણ બંને અને સપાટી સાથે દોરેલો લંબ ત્રણે ત્રણ એક જ સમતલમાં આવેલા હોય અને બીજો નિયમ બીજો નિયમ શું છે જુઓ પ્રકાશના કોઈ પણ રંગ એટલે પ્રકાશનો જે ચોક્કસ રંગ હોય એના માટે અને મધ્ય આપેલા માધ્યમોની જોડ માટે એટલે માધ્યમ બે પ્રકારના હોય તો આપેલા માધ્યમોની જોડ માટે અને આપેલા પ્રકાશના રંગ માટે આપાત કોણના સાઈન અને વક્રીભૂત કોણના સાઈનનો ગુણોત્તર અચર હોય છે અને આપાત કોણ એના સાઈન અને વક્રીભૂત કોણના સાઈનનો ગુણોત્તર અચળ હોય છે જેને સ્નેલનો નિયમ પણ કહે છે એટલે તમને અહીંયા કીધું છે જુઓ આપાત કોણને આઈ વડે દર્શાવીએ વક્રીભૂત કોણને આર વડે દર્શાવીએ તો ઉપર આપાત કોણના સાઈન એટલે સાઈન આઈ નીચે સાઈન આર એટલે કે વક્રીભૂત કોણ એટલે આપાત કોણના સાઈન છેદમાં વક્રીભૂત કોણના સાઈનનો ગુણોત્તર અચળ હોય છે એને સ્નેલનો નિયમ કહે છે અને એને આપણે આ જુઓ તમે ઈટા ટુ વન એના વડે પણ દર્શાવીએ છીએ તો આ ઈટા ટુ વન જે છે એને શું કહેવાય તો કે મધ્યમ એકની સાપેક્ષે માધ્યમ બેનો વક્રી ભવનાંક આ સાઈન આઈના છેદમાં સાઇન આર ઇઝ ઇક્વલ ટુ અચળ એને આપણે માધ્યમ શું આવશે માધ્યમ એકની સાપેક્ષે અહીંયા હું લખું છું એકની સાપેક્ષે બેનો વક્રી ભવનાંક તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આપણે પ્રકાશ જે છે એનું વક્રી ભવન માટેની પ્રવૃત્તિ જોઈ સાથે સાથે પ્રકાશનું વક્રીભવન થવાનું મુખ્ય કારણ જોયું અને પ્રકાશના વક્રીભવનના નિયમો જોયા હવે પછીની થિયરી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું